તો સરસ મજાની ગઈકાલે જો કે આંતર સંક્રાંતિ તત્વો એફ વિભાગના તત્વોની સામાન્ય માહિતી આપેલી આવી હતી ગઈકાલે એને જરા ઇલેક્ટ્રોન રચના અને એના સ્થાયી ઓક્સિડેશન આંક વિશે વાત કરી હતી તો હવે પ્રશ્ન થયો છે કે સ્થાયી ઓક્સિડેશન આંક પ્લસ ત્રણ જ કેમ બરોબર છે કે ભાઈ કઈ રીતે સાબિત થયું છે કે એનો સ્થાયી ઓક્સિડેશન આંક પ્લસ ત્રણ થયો તો શરૂઆતમાં વૈજ્ઞાનિકોએ એક બે રિએક્શન કરી તો એમાં શું થાય તો કે હરીફરી પ્લસ ત્રણ આવીને ઉભો રહે સમજો કે પ્લસ ચાર ઓક્સિડેશન અવસ્થા ધરાવતું કોઈ તત્વ લે અને એની રિએક્શન કરાવે તો શું થઈ જાય તો કે પ્લસ ત્રણ આવી જાય એટલે કે એનું રિડક્શન થઈને પ્લસ ત્રણ થઈ જાય એવી રીતે પ્લસ બે ઓક્સિડેશન અવસ્થા ધરાવતું કોઈ તત્વ લે તો એનું ઓક્સિડેશન થઈને પ્લસ ત્રણ થઈ જાય સમજો કે ભાઈ હું તમને આપણે વધારે વાત નથી કરવી પણ એક એક્ઝામ્પલ આપી દઉં કે સમેરિયમ છે આ જે તત્વ આવે છે આ સમૂહનું SM પ્લસ ટુ લઈ અને ટુ એચ ટુ ઓ એટલે કે પાણી સાથે રિએક્શન કરાવે તો શું થયું સાહેબ આનું ટુ SM પ્લસ થ્રીમાં કન્વર્જેશન થઈ ગયું એટલે કે રૂપાંતર થઈ ગયું બરોબર સાથે ટુ ઓ એચ માઇનસ પ્લસ હવે શું વધ્યું છે તો કેવું વધ્યું છે ટુ એચ પ્લસ અથવા તો એચ ટુ એચ ટુ આ રીતે કન્વર્જેશન થઈ ગયું તો પ્લસ ટુ માંથી શું થઈ ગયું પ્લસ થ્રી થઈ ગયું આવી રિએક્શન એને જોવા મળી બરોબર છે સેમ ટુ સેમ બીજી રિએક્શન જોઈ તો બીજી રિએક્શન એને લીધી સિરિયમને લઈ સિરિયમ પ્લસ ફોર લીધું એની રિએક્શન Fe પ્લસ ટુ સાથે કરાવી તો શું થયું છે જો તો કે ભાઈ આજે સિરિયમ પ્લસ ફોર જે છે સિરિયમ પ્લસ ફોર માંથી શું થઈ ગયું સિરિયમ પ્લસ થ્રી એટલે કે એને એક ઇલેક્ટ્રોન મેળવો તો કોને ગુમાવ્યો છે Fe પ્લસ થ્રી તો પ્લસ ફોર માંથી પ્લસ થ્રી માં કન્વર્જેશન થઈ ગયું પ્લસ ટુ માંથી પણ પ્લસ થ્રી માં કન્વર્જેશન થઈ ગયું અહીંયા શું કર્યું છે તો કે અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે એટલે અહીંયા ઓક્સિડેશન કરતા તરીકે વધશે ઓક્સિડેશન કરતા અને અહીંયા શું કર્યું છે એક ઇલેક્ટ્રોન મેળવો છે એટલે રિડક્શન કરતા તરીકે કામ કરશે ક્લિયર થાય છે કે વાત રિડક્શન સોરી એક ઇલેક્ટ્રોન મેળવો છે એટલે પોતાનું રિડક્શન થયું અને સામેવાળાનું ઓક્સિડેશન કરશે અહીં એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે એટલે સોરી રિડક્શન કરતા ઉલટું ઉલટું લખાઈ ગયું છે અહીંયા થશે રિડક્શન કરતા અને અહીંયા થશે ઓક્સિડેશન કરતા બરોબર છે અહીંયા ઓક્સિડેશન કરતા તરીકે અને અહીંયા રિડક્શન કરતા તરીકે ભાગ ભજવશે એટલે સુધીની વાત ક્લિયર થયું કારણ કે અહીંયા શું કીધું છે પ્લસ ફોર માં જે પ્લસ થ્રી એટલે કે રિડક્શન થયું છે રિડક્શન થયું એ કેવું કરતા હશે ઓક્સિડેશન કરતા અને અહીંયા શું થયું છે ઓક્સિડેશન થયું છે તો એ કેવું કરતા હશે રિડક્શન કરતા તરીકે ભાગ ભજવશે તો આવી રિએક્શનને કારણે ખબર પડી કે ભાઈ તમારા જે સમૂહ સોરી જે સમૂહ ત્રણ ત્રણમાં આવેલો જે ડી વિભાગ છે ડી વિભાગ અને એની પછી આવેલો છે એફ વિભાગ એફ વિભાગના જે તત્વો છે એ એમાંય તે એફ વિભાગમાં ક્યાં લેન્થેનમ લેન્થેનોઇડ્સ કહી દઈએ આપણે લેન્થેનમ કરતા લેન્થેનમ અને તેની પછીના તત્વો લેન્થેનોઇડ્સ છે એ પ્લસ થ્રી ઓક્સિડેશન અવસ્થા સ્થિર ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે પ્લસ થ્રી સ્થાયી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે ઓક્સી અવસ્થા બરોબર છે ફરીવાર ક્લિયરલી કહી દઉં છું પ્લસ ટુ માંથી પ્લસ થ્રી એટલે શું થયું કહેવાય ઓક્સિડેશન થયું કહેવાય ઓક્સિડેશન થાય એ શું કહેવાય સારા રિડક્શન કરતા તરીકે વર્તે છે અને એ સીઈ પ્લસ ફોર માંથી સીઈ પ્લસ થ્રી એટલે શું થયું ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો એટલે રિડક્શન થયું રિડક્શન થયું એ સારા ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે તો આવી રીતે સમેરિયમ છે સિરિયમ છે આની ઓક્સિડેશન અવસ્થા પ્લસ ત્રણમાં આવીને ઊભી રહી છે ઘણા બધા તત્વોમાં આ રીતે એને પ્રક્રિયાઓ કરી જોઈ તો પ્લસ ત્રણ ઓક્સિડેશન અવસ્થા હરી ફરીને આવીને ઊભી રહી તો પછી નક્કી થયું કે ભાઈ એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ હોવી જોઈએ પ્લસ ત્રણ હોવી જોઈએ કોની લેન્થેનોઇડ શ્રેણીના તત્વોની એટલે કે જે તમારી ફોર એફ શ્રેણી છે આ તત્વોની વાત થાય છે ઓકે ચલો તો મસ્ત મજાના આપણે હવે તત્વોના નામ જોઈએ છીએ તત્વોના નામ આ જરા રિએક્શન લખી લેજો બેટા આપણે ભૂસી કાઢી છે પણ છતાં લખી લેજો બરોબર તો એ તત્વોનું નામ એની ઓક્સિડેશન અવસ્થા જોઈએ અને એની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન જોઈએ એટલે કે ઇલેક્ટ્રોનીય બંધારણ ઉપર જરાક નજર કરીએ કારણ શું છે તો કે ભાઈ એની પરથી આપણે ઓક્સિડેશન અવસ્થાની વિશે વિસ્તૃત વાતો કરવાની છે અને એના ઇલેક્ટ્રોનીય બંધારણ પરથી જ ખબર પડશે અને ઇલેક્ટ્રોનીય બંધારણ સિવાય ગણિતમાં આપણને ટકો પડશે નહીં તો કયા તત્વો છે તો જુઓ મેં તમને ગઈકાલે પણ કીધું છે કે ભાઈ લેન્થેનમ છે એ ડી વિભાગનું તત્વ છે પણ એના ગુણધર્મો ફોર એફ શ્રેણીના તત્વો જેવા છે એટલે કે લેન્થેનોઇડ્સ જેવા હોવાને કારણે
એને શું શેમાં શેની સાથે લખવામાં આવે છે તો કે લેન્થેનોઇડ્સની સાથે લખવામાં આવે છે. લેન્થેનમ પછીના જે તત્વો છે એ તમારા લેન્થેનોઇડ શ્રેણીના તત્વો છે, પણ લેન્થેનમને એની સાથે ગણતરીમાં લઈ લેવામાં આવે કારણ કે એના ગુણધર્મો છે એ જે તમારા એફ વિભાગના તત્વો છે એને મળતા આવે છે. બાકી લેન્થેનમની અંદર એફ ઇલેક્ટ્રોન છે જ નહીં તો એ એફ વિભાગનું બનશે પણ નહીં, પણ આપણે છતાંય ત્યાંથી ગણતરી કરતા હોઈએ છીએ. તો લેન્થેનમ જે છે એ 157 નંબરનું તત્વ છે. ત્યાર પછી 58 સિરિયમ અને 59 પ્રેસિયોડિયમ, બરાબર છે? એટલે તમને બતાવતો જાઉં છું, 57 58 લા સે 59 પર, બરાબર છે? લા સે પર પછી 60 ની, એટલે એન ડી લખી છે. એમ શું લખીશ? એન ડી, એને નિયોડિમિયમ કહેવાય. લા સે પર ની પછી પમસમ ઈયુ, શું આવશે? પછી 61 પમ, પછી 62 સમ, 63 ઈયુ. લા સે પર ની પમસમ ઈયુ, શું આવે છે? લા સે પર ની પમસમ ઈયુ. પછી આવશે ગિરિત બડાઈ હો ઈરથુ યબલુ, શું આવશે? ત્યાર પછી 64 ગીડ, 65 તબ, તબ એટલે શું આવશે? તર્બિયમ. પછી નામ લખું છું બધાને, ગીડ તબ, 66 ડાય, 67 હો, ગીડ તબ ડાય હો, 68 ઈર, 69 થુ. અહીંયા છે ને સંજ્ઞામાં બે પદ છે, થુલિયમ છે પણ એની સંજ્ઞા શું આવશે? ટી એમ આવશે. નામ શું છે? થુલિયમ, પણ સંજ્ઞા આવશે ટી એમ. લાસે પર ની પમ સમ ઈયુ ગીડ તબ ડાય હો ઈરથુ, પછી આવશે 70 યબ અને 71 લુ. આ એની સંજ્ઞા છે. અને એને જરાક જે શોર્ટકી છે એ તમને લખીને દેખાડી દઉં. લા સે પર ની પમ સમ ઈયુ ગીડ તબ ડાય હો ઈર થુ યબલુ. લાસે પર ની પમ સમ ઈયુ ગીડ તબ ડાય હો ઈર થુ યબલુ. તો આ રીતે સરસ મજાના એના તત્વો છે તમારા ફોરેફ શ્રેણીના, એટલે કે લેન્થેનોઇડ શ્રેણીના તત્વો છે. જો અહીંથી કરશો ને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14, એટલા 14 થઈ જાય છે. પણ લેન્થેનમ જે છે એને આપણે આના જેવા ગુણધર્મ ધરાવતો હોવાને કારણે લેન્થેનોઇડ શ્રેણી સાથે ગણતરીમાં લઈએ છીએ, બરાબર છે? લાસે પરની પમસમ ઈયુ ગીડ તબ ડાય હો ઈરથુ યબલુ. લા એટલે શું થાય? લેન્થેનમ. સે એટલે સિરિયમ, બરાબર છે? પછી બે ત્રણ નામ છે ને એમાં થોડું ડિફિકલ્ટ છે. એક આ પર, પર એટલે શું થાય? પ્રેસિયોડિમિયમ, પ્રેસિયોડિમિયમ. બે થી ત્રણ જ નામ એવા છે કે જે થોડા ડિફિકલ્ટ છે. પ્રેસિયોડિમિયમ. પછી એનડી, લાસે પર ની, ની એટલે શું થાય? તો કે થશે નિયોડિમિયમ, નિયોડિમિયમ, ની નિયોડિમિયમ. પછી પમ એટલે શું આવશે? પ્રોમિથિયમ. એના પર જરાક રેડ બોક્સ કરી નાખું છું. કેમ છે રેડ બોક્સ? કારણ કે આ રેડિયો એક્ટિવ છે. આખી તમારી લેન્થેનોઇડ શ્રેણીની અંદર પ્રોમિથિયમ શું છે? રેડિયો એક્ટિવ તત્વ છે. ઓકે, ચલો કોણ. પછી એસ એમ એટલે શું આવશે? સમેરિયમ. પછી ઈયુ, ઈયુ એટલે યુરોપિયમ, શું આવશે? યુરોપિયમ. એને આપણે ઈયુ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આવશે
ગીડ એટલે ગેડોલી નિયમ, તબ તબ આવશે તદ નિયમ, ડાય એટલે શું આવશે, ડાય એટલે આવશે તમારું ડાયસ્પ્રોસિયમ, એને ડિસ્પ્રોસિયમ પણ કહે છે, ડાયસ્પ્રોસિયમ બરાબર છે. એક ડૂબ નિયમ હતો ડીબી, જે આપણે ડી વિભાગના તત્વોની અંદર 6D ની અંદર જોયું છે બરાબર. ડીબી એ અહીંયા જે આવશે ડીવાય એટલે ડાયસ્પ્રોસિયમ આવશે, હો એટલે હોલમિયમ આવશે. પછી ઈર, જો અહીંયા શું આવે, અહીંયા ઈયુ એટલે યુરોપિયમ, ધ્યાન આપજો. અને અહીંયા આવશે ઈઆર, ઈઆર એટલે ન્યા શું નામ થઈ જશે, અર્બિયમ, અર્બિયમ. પછી આવશે ટીએમ છે, પણ મેં તમને કીધું કે ભલે સંજ્ઞા ટીએમ રહી છે, પણ એનું નામ શું થશે, થુલિયમ. એટલે થુ લખ્યું છે અહીંયા, જો શોર્ટ કીમાં પણ થુલિયમ. પછી અહીંયા આવશે વાય બી, જો વાય ખાલી તો અહીંયા ઇટ્રિયમ આપણે લખ્યું હતું, શું લખ્યું હતું, ઇટ્રિયમ. અહીંયા આવશે એટરબિયમ, અને લ્યુ એટલે આવશે લ્યુટેશિયમ. તો આ એની સરસ મજાની આખી યાદ રાખવાની રીત છે. લાસે પરની પમસમ ઈયુ ગીડત બડાઈ હો ઈર્થુ યબલુ, ફરી વખત, લાસે પરની પમસમ ઈયુ ગીડત બડાઈ હો ઈર્થુ યબલુ, પેલા રેપ જેવું થઈ જાય, હવે કોઈ ગીતની અંદર આવે ને વચ્ચે વચ્ચે એની જેવું થઈ ગયું, લાસે પરની પમસમ ઈયુ ગીડત બડાઈ હો ઈર્થુ યબલુ. તો આ રીતે તમે એને સરસ મજાનું યાદ રાખી શકો. હવે આપણે જે જોવાનું છે એ ઇમ્પોર્ટન્ટ વાત શું છે, તો કે પહેલા એની ઇલેક્ટ્રોન રચના છે, એ સૌથી અગત્યનો આપણો જે પોઈન્ટ છે એ છે. ચલો એટલે સુધી ઇલેક્ટ્રોન રચના જ આપણે જોશું, પછી જે એની પછી તમારે કોષ્ટકની અંદર બધું આપેલું છે ને એ બધું એક્સ્ટ્રા છે, અને આ ઇલેક્ટ્રોન રચના પરથી શું શું મેળવી શકાય ને એવું તમને સમજાવીશ બરોબર છે. તો પેલા લેન્થેનમ લઈએ, તો લેન્થેનમની અંદર એની ઇલેક્ટ્રોન રચના શું હશે, ઇલેક્ટ્રોન રચના હશે 5D1 6s2. આ લેન્થેનમની ઇલેક્ટ્રોન રચના થઈ બરોબર. આગળ ઝેનોન તો છે, ઝેનોનની બહુ ચિંતા કરવી નહીં, કારણ કે બધા જ તત્વો ઝેનોન પછી, જો ના લખી ના કરું, ચાલો બધી જ ઇલેક્ટ્રોન રચના ઝેનોન પછીની છે. સિરિયમ છે, તો સિરિયમમાં પણ જો ઝેનોન, હવે અહીંયા શું આવશે, 4F1 5D1 6S2, આવી ઇલેક્ટ્રોન રચનાની છે. પછી પ્રેસિયોડિયમ ઝેનોન, પછી અહીંયા આવી જશે, જો જે ડી કક્ષકનું ઇલેક્ટ્રોન છે ને એ પણ એફ ની અંદર આવી જશે, એટલે અહીંયા શું થઈ જશે, 4F3 6S2. ક્લિયર થાય છે આ વાત? ઓકે, ઝેનોન 4F4 6S2, ઝેનોન 4F5 6S2, ઝેનોન 4F6 6S2, પછી ઝેનોન. જો યુરોપિયમ સુધી આપણે પહોંચી ગયા છીએ બરાબર, તો યુરોપિયમ ની અંદર આવશે 4F7 6S2. ગેડોલિનિયમ ની અંદર શું આવશે, તો જો ઝેનોન, ધ્યાન આપજો, 4F7 તો આવશે, પછી પાછું અહીંયા 5D1 આવશે અને 6S2 આવશે. ગેડોલિનિયમ વટી જશું પછી શું થઈ જશે, તો પછી ફરી વખત પાછું 4F, આ એક અહીંયા આવી જશે, અને એક ઓલરેડી આપણે પાછો વધવાનો છે, એટલે એટલા થઈ જશે, સીધા 9 થઈ જશે, એસે 4F9 6S2, પછી ઝેનોન 4F10 6S2, ઝેનોન 4F11 6S2, ઝેનોન 4F12 6S2, ઝેનોન 4F13 6S2, ઝેનોન 4F14 6S2, એન્ડ ધ લાસ્ટ ઝેનોન 4F14 5D1 6S2. ફરી વખત આ ઇલેક્ટ્રોન રચના તમને જોવા મળશે. નીચે કંઈ કપાતું નથી ને બેટા, જોઈ લો, ના કંઈ કપાતું નથી, મસ્ત મજાનું દેખાય છે. હવે આમાંથી અગત્યની ઇલેક્ટ્રોન રચના કઈ છે, તો એક તો છે સિરિયમ વાળી, બધી અગત્યની જ છે, પણ જે હું તમને બધા કરતા થોડી હટકે છે એ દેખાડું છું. ઓકે, અને એક છે છેલ્લી લ્યુટેશિયમ વાળી,
તો આ ત્રણ ઇલેક્ટ્રોન રચના જે મેં બોક્સ કરીને દેખાડી છે એ થોડી બધાય કરતા કેવી છે, થોડી અલગ ટાઈપની છે? કેમ છે આવું છે, એની અંદર અલગ ટાઈપની ઇલેક્ટ્રોન રચના કેમ છે? તો જો ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ અહીંયા છે ને 5d કક્ષકમાં ઇલેક્ટ્રોન શા માટે ભરાય છે? ગેડોલિનિયમમાં જીડીમાં 5d કક્ષકની અંદર ઇલેક્ટ્રોન શા માટે ભરાય છે? તો કે ભાઈ જ્યારે 4f ની અંદર 7 ઇલેક્ટ્રોન ભરાઈ જાય એટલે 4f માં 7 ઇલેક્ટ્રોન ભરાતા અર્ધપૂર્ણ ભરાશે, એવી ભરાશે અર્ધપૂર્ણ, એટલા માટે એની સ્થિરતા વધારે છે ભાઈ. સ્થિરતા કેવી હશે? વધુ હોય છે. હવે એ સ્થિરતા ગુમાવી ન પડે એટલે વધારાનો આવતો ઇલેક્ટ્રોન ક્યાં મોકલી દે છે? 5d કક્ષકની અંદર મોકલી દે છે. ક્લિયર થાય છે આ કી વાત? ઓકે, કારણ કે એની પછી 5d ભરાવાની જ છે. ત્યાર પછી જોઈએ તો છેલ્લે આપણે જોવાનું છે લ્યુટેશિયમ. તો લ્યુટેશિયમ જે છે એની અંદર પણ 5d કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન છે. કેવું શા માટે થાય? તો કે 4f કક્ષકની અંદર 10 ઇલેક્ટ્રોન તમારા યટરબિયમની અંદર ભરાઈ જાય છે. યટરબિયમની અંદર 4f માં 14 ઇલેક્ટ્રોન 10 નહીં, બરાબર 14 ઇલેક્ટ્રોન ભરાઈ જાય છે. પછી શું થાય? તો કે ભાઈ એની સ્થિરતામાં ફેરફાર ન થાય એટલે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન એ ક્યાં મોકલી દે છે? તો કે 5d કક્ષકની અંદર મોકલી દે છે. 4f પૂર્ણ ભરાય તેથી સ્થિરતા કેવી હોય છે? સ્થિરતા વધુ. ચલો આ બે તો સમજાઈ ગયું કે અહીંયા 4f ની અંદર અર્ધપૂર્ણ ભરાયેલી હોય, અહીંયા 4f પૂર્ણ ભરાયેલી હોય. સાહેબ તો આને શું બોલ પડ્યું? સિરિયમને. એને શું વાંધો? એ કેમ ભાઈ d કક્ષકની અંદર ઇલેક્ટ્રોન મોકલે છે? તો જુઓ, એક તો એને અપવાદ કહી શકાય, બીજું એનું રીઝન આપવું હોય તો જ્યારે f કક્ષકની અંદર અને d કક્ષકની અંદર જ્યાં જ્યાં અપવાદ છે ને એને પણ સમજાવી શકાય. એને સમજાવવા માટે ઉષ્મા ગતિશાસ્ત્રની જરૂર પડે છે. શેની જરૂર પડે છે? ઉષ્મા ગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી. શેની જરૂર પડે છે? ખાસ કરી તો ગતિકીય અવયવની જરૂર પડે છે, બરોબર છે? તો ઉષ્મા ગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકીની મદદથી સમજાવી શકાય. ખાસ યાદ રાખજો બેટા, જ્યાં જ્યાં ડી અને એફ વિભાગ, ખાસ કરીને તો અત્યારે એફ વિભાગની વાત કરું છું, એફ વિભાગમાં જે જગ્યાએ તમને અપવાદ જોવા મળે એ જગ્યાએ એને પણ સમજાવી શકાય છે, પણ એની સમજણ ઉષ્મા ગતિશાસ્ત્ર અને ગતિકી અવયવની મદદથી આપી શકાય છે, જેની ગણતરી એક તો ખૂબ જ અઘરી છે અને ખૂબ ભૂલ ભરેલી છે, જે આપણે કરવાની છે ને, જે આપણા સિલેબસની બહારની વાત છે, એટલે આપણે એની ઝંઝટમાં પડવાનું નથી. એટલે આપણે એને શાના તરીકે સ્વીકારી લઈએ છીએ? અપવાદ તરીકે સ્વીકારી લઈએ છીએ. આની મેં તમને કીધું સમજણ આપી શકાય. કેમ? આમાં કીધું છે કે 4f અર્ધપૂર્ણ ભરાયેલી છે એટલે વધારાનો દાખલ થતા ઇલેક્ટ્રોનને 5d કક્ષકમાં મોકલી દેશે. અહીંયા પણ 4f ભરાય છે પણ વધારાના દાખલ થતા ઇલેક્ટ્રોનને 5d કક્ષકમાં મોકલી દે છે. તો અહીંયા પણ 5d કક્ષકમાં ઇલેક્ટ્રોન મોકલે છે. તો આનું કારણ શું? અહીંયા તો પૂર્ણ અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી કક્ષક નામ આપી દીધું અહીંયા. તો એની સમજણ આપણે ઉષ્મગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકીની મદદથી આપી શકીએ, પણ એની ગણતરી આપણા સિલેબસમાં છે નહીં, ખૂબ જ અઘરી ભૂલ ભરેલી છે અને ગણતરી કરવી કંઈ જરૂરી પણ છે નહીં. એટલે આપણે એને શેના તરીકે યાદ રાખી લેવાનું છે? અપવાદ તરીકે યાદ રાખી લેવાનું છે. એટલે સુધીની મેટર ક્લિયર થઈ બેઠા? બહુ સીધી સીધી મેટર છે, બહુ સિમ્પલ છે, બરાબર. આ વસ્તુ નોટ કરી લો, આ તો હું અહીંયા બોર્ડ પર જ રહેવા દઈશ અને સાઈડમાં બધું સમજાવ્યા કરીશ. તો એટલા સુધીની વાત જરા મસ્ત મજાની ચાપી મારો, આગળ વધીએ. તો આપણે આને પરથી જે માહિતી મળે છે ત્યાંથી શરૂઆત કરીએ. સૌથી પહેલા હું ઇલેક્ટ્રોન રચનાથી શરૂઆત કરીશ. પહેલાં શેનાથી શરૂઆત કરું છું? ઇલેક્ટ્રોન રચના. ચાલો, તો ઇલેક્ટ્રોન રચના ગઈકાલે આપણે આખા એફ વિભાગની ઇલેક્ટ્રોન રચના લખી શું હતી? n-1 n-2f n-1d અને ns, બરાબર. આ રીતની ઇલેક્ટ્રોન રચના હતી. અહીંયા શું હતું? 1 to 14, અહીંયા 0 to 1 અને અહીંયા શું હતું? 2. તો તમને અહીંયા દેખાશે સર, સ્પષ્ટ દેખાશે. ચલો આને જ આપણે લઈ લઈએ. તો જુઓ, ક્યાંક ક્યાંક ડી કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન છે, બાકી તો અહીંયા કંઈ નથી ડી કક્ષક લખી. તો એનો મતલબ શું છે? 5d કક્ષકની અંદર 0 ઇલેક્ટ્રોન છે, બરાબર છે. તો આ એની ઇલેક્ટ્રોન રચનામાં આ રીતે દર્શાવવા ફરજિયાત છે. n-2f, તો અહીંયા જુઓ 6s કક્ષક છે. 6s કક્ષકમાંથી બે બાદ કરી નાખો એટલે કેટલા થાય? 4f. 6માંથી બે બાદ કરો એટલે શું થશે? 4f. એટલે n = 6 લઈએ તો n-2 એટલે કેટલા થશે? 4f.
તો જો અહીં આવે છે 4f પછી જે n 1 એટલે 6 માંથી 1 કાઢો એટલે 5 વધે 5 d કક્ષક એમાં 0 કા તો 1 ઇલેક્ટ્રોન સમાયેલો હશે અને ns એની અંદર તો કમ્પ્લીટ 2 ઇલેક્ટ્રોન છે બધી જગ્યાએ તમે જો ક્યાંય s કક્ષકનો ચાળો કરેલો છે નહીં એમાં તો આપણે સંપૂર્ણપણે 2 ઇલેક્ટ્રોન મૂકી દીધા ફિક્સ ડિપોઝિટ કરી અને પછી જ બધી વહીવટ આપણે કરેલો છે એટલે અહીંયા તમારે જ્યારે માત્ર લેન્થેનોઇડ શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોન રચનાની વાત કરવાની થાય લેન્થેનોઇડ શ્રેણીના ત્યારે આપણે ફિક્સ કરી દેવાનું ત્યારે એનએસ ફેનએસ એવું વાપરવાનું નથી તો લેન્થેનોઇડ્સ માટે ઇલેક્ટ્રોન રચના શું થશે તો કે 4f 1 to 14 For F 1 to 14, 5D 0 to 1 અને 6S 2 આ ફિક્સ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ તમને કોઈ પૂછી ના જાય કે લેન્થેનોઇડ શ્રેણીના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લેન્થેનોઇડ આખી શ્રેણીની વાત છે બધા LN શ્રેણીની વાત છે 4F 1 થી 14 5D 0 થી 1 અને 6S 2 આ રીતે આખી લેન્થેનોઇડ શ્રેણીની ઇલેક્ટ્રોન રચના તમને જોવા મળશે આ જે સૂત્ર છે ને અહીં આપણે કરી દો એટલે છેક સુધી તમને આખો જવાબ મળી જાય ક્લિયર છે ઓકે ત્યાંથી પછી વાત કરવાની છે હવે એની પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યાની પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા ઓકે ચાલો પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યાની વાત કરીએ શું કહે છે પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યાઓ તો કે ભાઈ આ જે તમારી 4F શ્રેણી છે એટલે કે લેન્થેનોઇડ શ્રેણી છે તો એની અંદર શું થશે બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટના બનવાની છે કે સૌથી પહેલાં બહારની કક્ષા કઈ છે 6S છે તો ઇલેક્ટ્રોન અહીંયા ધારી લો કે 4F છે અહીંયા શું કહી દઉં છું 4F બરાબર છે પછી 5 અને પછી અહીંયા હશે 6S બરાબર છે આ n બરાબર 4 n બરાબર 5 અને n બરાબર 6 અહીંયા 6s હશે 6s ની અંદર બે ઇલેક્ટ્રોન ભરાઈ ગયા પછી ઇલેક્ટ્રોન ભરાવવાની શરૂઆત ક્યાં થવાની છે 4f માં થવાની છે 6s કક્ષકમાં બે ઇલેક્ટ્રોન ભરાઈ જાય પછી ઇલેક્ટ્રોન ભરાવવાની શરૂઆત 4f કક્ષકમાં થવાની છે હા સાહેબ બરાબર છે થાય છે તો જો તમે મને સાહેબ જણાવો કે આ 4F કેન્દ્રની નજીક છે કે 6S કેન્દ્રની નજીક છે તો દેખાય છે કે 4F શું છે નજીક છે એટલે સુધીની વાત ક્લિયર દેખાય છે આ સબ દેખાય છે ઓકે ભાઈ હવે તમારે એક વસ્તુ ખાસ જો કે આપણે ઓલરેડી ત્રીજા ચેપ્ટરની અંદર વાત કરી ગયા છીએ બરાબર પણ છતાં યાદ ન હોય તો યાદ રાખવાનું શિલ્ડિંગ અસરની વાત કરી દઉં છું જરા શિલ્ડિંગ અસર એક જ કક્ષાની કક્ષકો હોય એક જ કક્ષાની કક્ષકો એટલે કે સમાન કોષની પેટા કોષ હોય ત્યારે શિલ્ડિંગ અસરનો ક્રમ S T D અને F હોય છે મતલબ S ની અંદર શિલ્ડિંગ અસર સૌથી વધારે હશે P ની અંદર એના કરતાં ઓછી D ની અંદર એના કરતાં ઓછી અને F ની અંદર એના કરતાં ઓછી એટલે શું આ શું સમજો કે ભાઈ 5 ની વાત કરું છું તો 4 ની વાત કરું 4s 4p 4d અને 4f કક્ષકની વાત કરું છું તો સૌથી નજીક કેન્દ્રની નજીક કોણ હશે 4s હશે હવે 4s કક્ષક કેન્દ્રની નજીક હોય એનું કદ કેવું હોવાનું છે નાનું હશે સાહેબ નાનું કદ હોય તો એની અંદર ઇલેક્ટ્રોનને રહેવા માટે જગ્યા કેવી મળશે ઓછી એટલે ઇલેક્ટ્રોન એકબીજાને ધક્કા મૂકી કરશે જ્યારે 4f કક્ષક જે છે એ કેન્દ્રથી કેવી હશે દૂર હશે કેન્દ્રથી દૂર હશે એટલે એની પાસે જગ્યા વધારે હશે જગ્યા વધારે હશે તો કેન્દ્ર ધક્કા સોરી ઇલેક્ટ્રોન ધક્કા મૂકી કરશે નહીં એટલે ત્યાં શિલ્ડિંગ અસર ઓછી જોવા મળશે એવો શબ્દ વાપરી શકું કે ભાઈ એક જ કોષમાંની સમાન પેટા કોષમાં 4D ઇલેક્ટ્રોન વચ્ચે શિલ્ડિંગ અસર વધારે હોય છે જ્યારે 4F ઇલેક્ટ્રોન વચ્ચે શિલ્ડિંગ અસર કેવી હોય છે ઓછી તમને જોવા મળે છે આખી વાત ક્લિયર થઈ છે બેટા આ શેડિંગ અસરનો ક્રમ છે 4D માં શેડિંગ અસર વધારે હોય 4F માં શેડિંગ અસર કેવી હશે ઓછી હશે શેડિંગ અસર ઓછી હોય ધ્યાન આપજો
શિયરિંગ અસર ઓછી હોય તો અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો હશે? વધારે હશે. તો અહીંયા તમે જોવા જશો એટલે ફોર એફ કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે. ફોર એફ કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે એટલે કેન્દ્રની નજીક દાખલ થાય છે, કારણ કે કેન્દ્ર શું છે, એની નજીક છે. બીજું, કેન્દ્રમાં પાછો શું દાખલ થાય છે? ધન વીજભાર દાખલ થાય છે, કારણ કે પરમાણુ ક્રમાંક તો વધતો જવાનો ને ભાઈ. પરમાણુ ક્રમાંક જો વધતો જાય છે, પરમાણુ ક્રમાંક વધતો જાય અને ફોર એફ કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થતા જાય તો કેન્દ્રમાં સાથે સાથે શું દાખલ થતો જાય? ધન વીજભાર દાખલ થતો જાય. થાય શું? તો કે ભાઈ આ ધન વીજભાર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ વધશે. આકર્ષણ વધશે એટલે આ જે ત્રિજ્યા છે આ ત્રિજ્યા ખસી અને કેન્દ્રની નજીક આવશે. ત્રિજ્યા ખસી અને કેન્દ્રની નજીક આવશે, અહીંયા આવી ગઈ સમજો. તો થશે શું? તો આ પાછળવાળા જે બધા છે ને એ પણ શું થશે? ખસી અને આગળની તરફ આવશે. કેમ એવું થશે? કારણ કારણ કે ઝેડ ઇફેક્ટિવ વધશે. શું વધે છે? ઝેડ ઇફેક્ટિવ વધતો તમને જોવા મળશે. કોના પર વધશે? 6s ઇલેક્ટ્રોન પર. આખી વાત સમજણમાં આવી? તો શું થશે? તો કે ત્રિજ્યામાં ઘટાડો થશે. ત્રિજ્યામાં ઘટાડો થશે બેટા. એટલા માટે યાદ કરી જુઓ કે તમારે જે 5d શ્રેણીના જે તત્વો છે, 5d શ્રેણીના તત્વો 4d શ્રેણીના તત્વો જેટલી ત્રિજ્યા ધરાવતા હતા, યાદ આવે છે? ઝિર્કોનિયમ અને આફ નિયમ લઈ લો. ઝિર્કોનિયમની 160 પિકામીટર હતી. ઝિર્કોનિયમ બરાબર 160 પિકામીટર, જ્યારે આફ નિયમની ત્રિજ્યા કેટલી હતી? 159 પિકામીટર. યસ યા નો? યસ. તો શું થયું? તો કે ભાઈ આ 4d શ્રેણીના તત્વો છે સાહેબ, આ 5d શ્રેણીના તત્વો છે, કેમ બેની ત્રિજ્યા સમાન થઈ ગઈ? તો એ માટે સૌથી અગત્યનું પરિબળ કોણ છે? લેન્થેનોઇડ શ્રેણીનું સંકોચન. અહીંયા શું થાય છે? લેન્થેનોઇડ શ્રેણીનું સંકોચન થાય છે. આ સંકોચનને કારણે 4d અને 5d જે તમારી કક્ષક છે, 4d અને 5d કક્ષક છે, એની ત્રિજ્યા લગભગ કેવી થઈ જાય છે? સમાન થઈ જાય છે. એટલા માટે એના તત્વોના ગુણધર્મો પણ કેવા થઈ જાય છે? સમાન થઈ જાય છે, જેને આપણે લેન્થેનોઇડ સંકોચન તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ બેટા? લેન્થેનોઇડ સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. એટલે સુધીની વાત ક્લિયર થાય છે? હવે શું થઈ જાય પછી? તો કે ભાઈ ત્રિજ્યા સમાન હોય ને એટલે આ તત્વોને આપણે જુદા પાડવા મુશ્કેલ થઈ જાય. પણ મને 4d અને 5d કક્ષકના જે તત્વો છે એને આપણે અલગ કરવામાં બહુ મુશ્કેલી પડી જાય. પણ આપણે મુશ્કેલીનો સામનો કરવો એનું નામ જ જિંદગી કહેવાય. શું કહેવાય? મુશ્કેલીનો સામનો કરવો એનું નામ જિંદગી કહેવાય. આપણે પણ એને પાડી દઈશું. પણ અત્યારે કહેવાની વાત છે એ મેટરમાં આપણે પડવા નથી કે ભાઈ તો કેમ પાડતા છે બહુ કીધી, તો એ તત્વોને કેમ આપણે જુદા પાડો, એની આપણે અત્યારે કંઈ જરૂર છે નહીં. આપણે જરૂર શું છે? તો કે ભાઈ બંનેની ત્રિજ્યા સમાન થઈ જાય છે. સમાન થવાનું કારણ શું છે? તો કે લેન્થેનોઇડ સંકોચન. આ ક્રમ ખાસ યાદ રાખવાનું છે શિલ્ડિંગ માટેનો. હવે અહીંયા એફ એફ કક્ષકના ઇલેક્ટ્રોન વચ્ચે શિલ્ડિંગનું પ્રમાણ ઓછું હશે. ઓછું હશે એટલે શું થશે? કેન્દ્ર ગ્રાહકે ઝેડ ઇફેક્ટિવ, જેને આપણે અસરકારક કેન્દ્રીય વીજભાર કહીએ છીએ, અસરકારક કેન્દ્રીય વીજભારનું પ્રમાણ વધી જશે. એને કારણે ત્રિજ્યામાં શું થશે? ઘટાડો થતો જોવા મળે છે. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેટર કે જે આપણે યાદ રાખવી જ પડે અને યાદ રાખવી જ જોઈએ, કારણ કે બહુ અગત્યની વાત છે. લેન્થેનોઇડ સંકોચન ખાસ મગજમાં રાખવાનું છે અને એની શું અસર થાય એ પણ મગજમાં રાખવાનું છે. ખાસ એક જ વસ્તુ જોવાની છે કે ભાઈ 6s ની અંદર ઇલેક્ટ્રોન, એટલે કે 6s બાહ્યતમ કક્ષા છે, એની અંદર ઇલેક્ટ્રોન ભરાઈ ગયા પછી ઇલેક્ટ્રોન 4f કક્ષકની અંદર દાખલ થવા આવે છે. 6s કક્ષક બાહ્યતમ છે, એટલે કે છઠ્ઠી કક્ષા છે બાહ્યતમ કક્ષા છે, એની પેટા કોષ એટલે 6s, તો એમાં ઇલેક્ટ્રોન બે દાખલ થઈ જાય. પછી અંદરની કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય જે કેન્દ્રની કેવી છે? નજીક છે. કેન્દ્રની નજીક હોવાને કારણે કેન્દ્રનું અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ વધશે. વધશે એટલે ત્રિજ્યામાં ઘટાડો થશે. તો શું થશે? ઝેડ ઇફેક્ટિવ બાહ્યતમ કક્ષા ઉપર ઝેડ ઇફેક્ટિવ વધશે એટલે આખાનો ઘટાડો થશે, જેને કારણે ત્રિજ્યા ઘટી અને 4d અને 5d કક્ષક જે છે, એટલે કે બીજી અને ત્રીજી શ્રેણીના જે તત્વો છે એ શું થઈ જશે? લગભગ સમાન ત્રિજ્યા ધરાવતા થઈ જશે. એટલે સુધીની વાત સમજાણી હોવી જોઈએ. ક્લિયર થાય છે બેટા કે વાત? તો એની ત્રિજ્યામાં સતત શું થાય? ઘટાડો થાય. મતલબ કે તમે અહીંથી અહીંયા તરફ આવશો એટલે ત્રિજ્યામાં સતત ઘટાડો થાય અને એ તમને ગ્રાફમાં દેખાડેલું છે. મતલબ શું? અહીંયા જરાક ગ્રાફ નાનો અમથું દોરીને દેખાડી દો. શું થાય છે? તો કે જુઓ ભાઈ, અહીંયા તમારો ગ્રાફ છે. આ લઈએ આપણે ત્રિજ્યા અને અહીંયા લઉં છું પરમાણુ ક્રમાંક, બરોબર છે?
તો તમે જ્યારે અહીંથી શરૂઆત કરો, સમજો કે સિરિયમથી શરૂઆત કરી છે, તો સતત જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય એમ ત્રિજ્યામાં શું થાય, ઘટાડો. છેલ્લે તમે લ્યુટેશિયમમાં આવો એટલે ત્રિજ્યા શું થઈ ગઈ હશે, ઘટી ગઈ હશે. ક્લિયર? ચલો તો આ સરસ મજાની વાત છે, જરાક નોટ કરી લ્યો, આગળ વધીએ. ઓકે, હવે વાત કરીએ મસ્ત મજાના ઓક્સિડેશન અવસ્થાની. ચલો તો જબરદસ્ત ઓક્સિડેશન અવસ્થાની વાત કરી દઉં છું. ઓક્સિડેશન અવસ્થા, ઓકે, આપણને એક તો ખબર છે કે ફિક્સ છે કે આની બધાની પ્લસ થ્રી ઓક્સિડેશન અવસ્થા છે એ સ્થિર છે, બરોબર છે. બાકી બધામાં બદલાયા કરે છે કે ભાઈ ટૂંકમાં બીજા બધા જે તત્વો છે, બીજી બધી જે શ્રેણીઓ છે, 3D છે, 4D છે, 5D છે, ઇવન 5F શ્રેણી જે છે એમાં પણ ઓક્સિડેશન અવસ્થા અલગ અલગ સ્થિર હશે. આમાં બધા જ તત્વોની આ એક ખાસિયત છે કે એની અંદર પ્લસ થ્રી ઓક્સિડેશન અવસ્થા જ સ્થિર છે બધાની અંદર. બીજી ઓક્સિડેશન અવસ્થા છે તો દર્શાવે છે કે નથી દર્શાવતો, હા ભાઈ દર્શાવે છે ને, એને દર્શાવવામાં હું વાંધો હોય તો કોણ કોણ કઈ કઈ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. તો અહીંયા મસ્ત બધાને એક સેન્ટેન્સ લખી દઉં છું કે અહીં એલેન લેન્થેનોઇડ્સ, એલેન એટલે શું થશે, લેન્થેનોઇડ્સ, અહીં લેન્થેનોઇડ્સ પ્લસ થ્રી સ્થાયી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, સ્થાયી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. ઉપરાંત પ્લસ ટુ અને પ્લસ ફોર અવસ્થા પણ દર્શાવે છે. ઉપરાંત પ્લસ ટુ અને પ્લસ ફોર અવસ્થા પણ દર્શાવે છે. હવે આનું કારણ શું હોઈ શકે, પ્લસ થ્રી નું તો આપણને ખબર પડી ગઈ. ચલો હું તમને એમ કહું છું કે ભાઈ પ્લસ થ્રી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે તો શું કારણ છે, તો કે ભાઈ કોઈ પણ આપણે રિએક્શન કરાવીએ છીએ તો પ્લસ થ્રી આવીને જ ઉભું રહી છે, એના પરથી આપણે ડિસાઇડ કર્યું છે કે પ્લસ થ્રી ઓક્સિડેશન અવસ્થા એની સ્થાયી છે. હવે પ્લસ ટુ ઓક્સિડેશન અવસ્થા કોણ કોણ દર્શાવે અને પ્લસ ફોર ઓક્સિડેશન અવસ્થા કોણ કોણ દર્શાવે એની વાત કરું તો સૌથી પહેલા હું શરૂઆત કરું સિરિયમથી. કોનાથી શરૂઆત કરું? સિરિયમથી. તો જુઓ સિરિયમ છે એની ઇલેક્ટ્રોન શું છે બેટા, 4F1, 5D1 અને 6S2. હવે એ જો તમારા ચારે ચાર ઇલેક્ટ્રોન ગુમાવી દે તો કોના જેવું થઈ જાય, તો કે ઝેનોન, નિષ્ક્રિય વાયુ જેવું થઈ જાય. તો ઝેનોન જેવું થઈ જાય એ તો સારી વાત છે, મતલબ કે સરસ મજાનું નિષ્ક્રિય વાયુ જેવું બની જાય એ તો સારી વાત. તો એની સારી વાત શા માટે છે, ચાર ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે તો એની સ્થિરતા વધી જાય. સારી વાત શું છે, તો કે સ્થિરતા વધે છે, કારણ કે કોઈ પણ ઊંડા વાયુ તત્વની સ્થિરતા કેવી હોય, વધારે હોય. તો ઝેનોન પ્લસ ચાર ઓક્સિડેશન અવસ્થા કરી નાખે એ સારી વાત છે, પણ એ પ્લસ ચાર ઓક્સિડેશન સોરી સિરિયમ છે એ પ્લસ ચાર ઓક્સિડેશન અવસ્થામાં જાજો સમય રહી શકતું નથી. પ્લસ ચારમાંથી શેમાં કન્વર્જેશન થઈ જાય છે, પ્લસ થ્રીમાં રૂપાંતર પામી જાય છે. પ્લસ ચારમાંથી પ્લસ ત્રણની અંદર એનું શું થઈ જાય છે, રૂપાંતરણ થઈ જાય છે. રૂપાંતર થઈ જાય ને ત્યારે આ વખતે એના ઈ ઝીરોનું મૂલ્ય કેવું મળે છે, 1.74 વોલ્ટ પ્લસ મળે છે. કોઈનું પણ ઈ ઝીરો સેલનું મૂલ્ય ધન મળવું એનો મતલબ શું થાય, સારું ઓક્સિડેશન કરતા હશે. શું હશે, સોરી રિડક્શન થશે, બરાબર છે, સારું ઓક્સિડેશન કરતા હશે. તો હશે પાણીમાં હાઇડ્રોજનનું ઓક્સિડેશન કરી શકે, યસ, H2નું ઓક્સિડેશન કરી શકે, કારણ કે H2નો પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ શું છે, 0.0 વોલ્ટ, અને આનો ધન છે. તો જેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય ધન હોય એનાથી ઓછા ધન અથવા તો ઋણ મૂલ્ય ધરાવતા તત્વોના શું કરી શકે, ઓક્સિડેશન કરી શકે. શું કરી શકે છે, ઓક્સિડેશન કરી શકે છે, પણ આ પ્રક્રિયા ખૂબ ધીમી છે, ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. ક્લિયર છે બેટા? ઓકે, હવે એ સિવાયના તમે જોવા જાઓ ને તો તમારું પ્રેસિયોડિમિયમ PR એ પણ પ્લસ ચાર ઓક્સિડેશન અવસ્થા ધરાવશે. પછી કોણ ધરાવશે, ND, એટલે કે તમારું નિયોડિમિયમ એ પણ પ્લસ ચાર ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. કોણ કોણ, તો કે PR, ND, હજી તો કે હજી તમે જોવા જશો ને એટલે TB અને DY, એની ચાવી આવું, TB અને DY, TB અને DY, TB એટલે ટર્બિયમ અને DY એટલે ડાયસ્પર્સિયમ, બરોબર છે. તો આ જે તત્વો છે એ પણ પ્લસ ચાર ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, પણ ક્યારે, તો કે માત્ર ઓક્સિજન સાથે.
જ્યારે ઓક્સાઇડ બનાવે છે એમો ટુ પ્રકારના, ત્યારે તે એ પ્લસ ચાર ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. એ સિવાય પ્લસ ચાર ઓક્સિડેશન અવસ્થા ધરાવતું નથી. કેમ? તો કે ઓક્સિજન જે છે એ ખૂબ પ્રબળ વિદ્યુત ઋણ તત્વ છે. કેવું છે? પ્રબળ વિદ્યુત ઋણ તત્વ છે. એટલા માટે તમારા પીઆર એનડી ટીબી અને ડીવાયમાંથી ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષશે, જેથી એની ઇલેક્ટ્રોન રચનામાં તમને પ્લસ ચાર ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે. આ પ્લસ ચારની વાત થઈ છે. બીજું એક પ્લસ ચાર ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું હોય એવું તત્વ હું કોને કહી શકું? તો કે ખાસ કરીને ટીબીને. કોને કહી શકું? ટીબીને. હવે આ પ્લસ ચાર ઓક્સિડેશન અવસ્થા ધરાવ મતલબ અહીંથી ચાર ઇલેક્ટ્રોન ગુમાવી દઈ છે, બરાબર? આ ભૂસી કાઢું છું, જરા જોઈ લેજો બેટા. ચલો, એવી જ રીતે ટીબી છે, ટર્બિયમ. તો ટર્બિયમમાં શું જોવા મળશે? ટર્બિયમની અંદર જો તમે જોશો ને, એટલે શું છે? તો કે ભાઈ ઝેનોન ફોર એફ નાઇન, શું થશે? ઝેનોન ફોર એફ નાઇન સિક્સ એસ ટુ. ઝેનોન ફોર એફ નાઇન સિક્સ એસ ટુ એની ઇલેક્ટ્રોન રચના થાય છે. હા સાહેબ, દેખાય છે. ચાલો, આ રહ્યું તમારું ટીબી. ટીબી બરાબર શું થાય? ઝેનોન ફોર એફ નાઇન સિક્સ એસ ટુ. હવે આમાંથી હું ચાર ઇલેક્ટ્રોન ગુમાવી દઉં તો આમાંથી બે જશે? હશે, બે ઇલેક્ટ્રોન આમાંથી જશે. તો ટીબી પ્લસ ફોર ની ઇલેક્ટ્રોન રચના શું થઈ જાય? ઝેનોન ફોર એફ સેવન. તો હશે ફોર એફ સેવન માં એની સ્થિરતા કેવી હોય? વધારે હશે. કારણ કે ફોર એફ કક્ષક છે, અર્ધપૂર્ણ ભરાયેલી છે, એટલા માટે. કેવી છે? અર્ધપૂર્ણ ભરાયેલી છે. અર્ધપૂર્ણ ભરાયેલી હોવાને કારણે સ્થિરતા વધારે છે, એટલે તમારું ટીબી છે એ પણ તમને પ્લસ ફોર ઓક્સિડેશન અવસ્થામાં જોવા મળશે. પ્લસ ફોર ઓક્સિડેશન અવસ્થામાં સમજણ પડી છે બેટા? ઓકે, ત્યાંથી આગળ જઈએ તો જુઓ, હવે પ્લસ ટુ ઓક્સિડેશન અવસ્થા કોણ કોણ દર્શાવે છે? તો પ્લસ ટુ ઓક્સિડેશન અવસ્થા, તો કે જ્યાં એની અર્ધપૂર્ણ એફ કક્ષક અર્ધપૂર્ણ કે પૂર્ણ ભરાતી હોય ત્યાં એ પ્લસ ટુ ઓક્સિડેશન અવસ્થા દેખાશે. એક મને જોવા મળે છે યુરોપિયમ અને એક જોવા મળે છે મને એટર્બિયમ. યુરોપિયમ જુઓ તો ઇયુ છે, ઇયુ પ્લસ ટુ સ્વરૂપે જોવા મળે છે. કેમ? તો એની ઇલેક્ટ્રોન રચના આપણે એનું ઇલેક્ટ્રોન બંધારણ જોશું ને એટલે આપણને ખબર પડી જશે. ઝેનોન શું આવે છે? ફોર એફ સેવન સિક્સ એસ ટુ. પ્લસ ટુ કરીએ, આ ઇયુ ની ઇલેક્ટ્રોન રચના થાય. હવે ઇયુ પ્લસ ટુ કરું છું, ઇયુ પ્લસ ટુ, તો ઇલેક્ટ્રોન રચના શું થઈ જાય? ઝેનોન ફોર એફ સેવન, અર્ધપૂર્ણ ભરાયેલી દેખાય છે. તો એની સ્થિરતા પ્લસ ટુ માં કેવી છે? સારી છે. પણ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા તો પ્લસ ત્રણ જ છે. તો સાહેબ, એની સ્થિરતા પ્લસ ટુ માં વધારે હોય તો એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા પ્લસ ત્રણ કેમ? મેં તમને શું કીધું? ઉષ્માગતિશાસ્ત્ર અને ગતિકીની મદદથી સમજાવી શકાય, પણ અહીંયા આપણે એ ઝંઝટમાં પડવાનું નથી. ઓકે, સેમ ટુ સેમ અહીંયા પણ તમે જુઓ તો શું આવશે? વાય બી. વાય બી છે, એની ઇલેક્ટ્રોન રચના શું છે? ઝેનોન ફોર એફ ચૌદ સિક્સ એસ ટુ. ઓકે, વાય બી પ્લસ ટુ કરું છું તો શું થઈ જાય? ઝેનોન ફોર એફ ચૌદ એની ઇલેક્ટ્રોન રચના બનશે. હવે જો બેટા, અહીંયા પણ પૂર્ણ ઇલેક્ટ્રોન રચના છે. એફ કક્ષક કેવી ભરાયેલી છે? પૂર્ણ ભરાયેલી છે. તો આની સ્થિરતા કેવી હશે? વધારે હશે. સ્થિરતા વધારે હશે એટલા માટે એ પ્લસ ટુ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. એવી જ રીતે ઇયુ પણ પ્લસ ટુ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું તમને જોવા મળે છે. તો સરસ મજાની વાત થઈ છે. અને ઓક્સિડેશન અવસ્થાની મેં તમને કીધું છે જે બીજા બીજા ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, તો એની માટેનું જવાબદાર કારણ થર્મોડાયનેમિક્સ અને કેમિકલ કાઇનેટિક્સ છે, બરોબર? આ ખાસ તમારા મગજમાં રાખવાનું છે. કેમિકલ એટલે ટૂંકમાં કાઇનેટિક ફેક્ટર જેને આપણે કહીએ છીએ, એ ખાસ કરીને એમાં ભાગ ભજવતા હોય છે. આજે આપણે એટલા સુધી રાખીએ. આઈ હોપ કે મસ્ત મજાની તમને ખબર પડી ગઈ હશે. ઓકે, થેન્ક યુ.